અમરેલી જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું છે. મગફળીમાં ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ જ સર્વત્ર સારો છે, પણ સિંગની અંદર જે ઈયળનો ઉપદ્રવ છે એ છેલ્લા 8-1 દિવસથી ખૂબ જ એમાં રોગ જીવાતનો પ્રમાણમાં વધારે છે. તેના માટે ખેડૂતોએ અને ખાસ કરીને સરકાર દ્વારા જો એમાં દવાના છંટકાવનું ડ્રોન કેમેરા દ્વારા થાય તો એ ખૂબ જ ખેડૂતો માટે ફાયદાકારક છે અને મગફળીને નુકસાન થતું અટકાવી શકાય છે. ઈયળ જો હોય તો એમાં પાંદડા અને બધું જ ખાઈ જાય, જેથી કરીને પાક પણ ઓછો આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. અલીભાઈ કરીમભાઈ જાખરા અને વાવેતરની અંદર કપાસનું વાવેતર એ કરેલું છે, સિંગનું વાવેતર એ કરેલું છે અને અત્યારે સિંગની અંદર એકદમ રોગસાળો આવી ગયો છે. સિંગના પાન કાપે છે ઈળો અને એક વરસાદના કારણે પીળા પણ પાન થઈ ગયા છે. એટલે રોગ તો અત્યારે બધામાં કપાસમાંય છે અને સિંગમાંય છે અને આ વરસાદ એક ધારો પડવાથી અત્યારે દાડીના ભાવે ઊંચા વહી ગયા છે. 400-500 રૂપિયા એક દાડીઓ પડે છે. અત્યારે ખેડૂતને આ પહોંચ નથી, પણ જો વાવવું હોય એટલે સાફ તો કરાવવું જ પડે. ઈળો છે, જીવાતો છે, બધું છે. ઈળો છે એ પાનને કાપે છે અને મચ્છરી છે, એવા 2-3 રોગો સિંગની અંદર છે. મગફળીમાં ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મારું નામ મધુભાઈ મોહનભાઈ નારોલા, ગામ વિદ્યાનગર, અને માંડવીનું વાવેતર કર્યું છે અને 5 મણ બી વાવ્યું 2200 ભાવનું. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે ઈળ્યું આવી છે, ધારો કચી દીધો છે, બધા પાંદડા ખાઈ ગયું. હવે શું કરશો? હવે દવા સાટી દો, મરે તો વાય નકર અમારો પાક નિષ્ફળ જાય. અમરેલી જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 2,07,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે, પરંતુ એક તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોને 16 વર્ષ થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને જેવા સમીકરણો હાલ જોવા મળી રહ્યા છે. કારણ કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, ખાંભા સહિતના તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મગફળીમાં ઈયળો આવતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળો ઊભો પાક નષ્ટ કરી રહી છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં પરંપરાગત રીતે સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ઈયળો આવવાના કારણે ખેડૂતો માથે વધુ એક વખત વિકટ પરિસ્થિતિ સર્જાય છે. જો ઈયળો નહીં હટે તો પાક 100% નષ્ટ જવાની પણ ભીતિ સતાઈ રહી છે.